પ્રેમને અનોખા અંદાજમાં પ્રદર્શિત કરતું ગુજરાતી ગીત મોસમનું અમદાવાદમાં લોન્ચ કરવામાં આવ્યું. લાગણી, વર્તન અને સ્નેહની તીવ્ર લાગણીઓ, રક્ષણાત્મકતા હૂંફ અને બીજી વ્યક્તિ પ્રત્યે આદર સાથે સંકળાયેલ માન્યતાઓનું મિશ્રણ એટલે પ્રેમ. અને એ જ પ્રેમનો ખૂબ જ અનોખા અંદાજમાં દર્શાવતા ગીત મોસમનું લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ગીતના કમ્પોઝર સિંગર અભિષેક સોનીએ જણાવ્યું કે આ ગીત ગુજરાતી સંગીતમાં એક નવો જ ટ્રેન્ડ સેટ કરશે. આ ગીત થકી ગુજરાતી ગીતોમાં એક નવી મોસમ જોવા મળશે અને લોકોને આ ગીત ખૂબ જ વધારે પસંદ આવશે એની અમને ખાતરી છે. મોસમ એ ગાઢ પ્રેમને વ્યક્ત કરવા માટેનો એક સાંકેતિક શબ્દ છે. આ જ શબ્દ મોસમ આ ગીતના લોરિરિસ્ટ તેજસ દવેને સંપૂર્ણ ગીત લખવા માટે મજબૂર કરે છે. ગીતમાં સિંગર કિશાની ગઢવીએ પણ સાથ આપ્યો છે. સાથે જ આ ગીતના ડાયરેક્ટર નિસાર મંસૂરીનું કહેવું છે કે ગીતની વિશેષતા એ છે કે અંતરામાં મોસમ શબ્દને લિરિસિસ્ટ અને કમ્પોઝરે અલગ રીતે વ્યક્ત કર્યો છે, જેના કારણે સમગ્ર સોંગ એક સરસ સ્ટોરીનું નવું સ્વરૂપ ધારણ કરે છે. આ મોસમ ગીત અન્ય ભાષાઓમાં પણ રિલીઝ થશે. આ ગીતની સ્ટારકાસ્ટ માયરા દોશી અને કમ્પોઝર અભિષેક સોનીનું કાસ્ટિંગ પણ આ ગીતની સ્ટોરી પ્રમાણે પરફેક્ટ થયું છે. ગીતના કો પ્રોડ્યુસર સાહેબ મલિક, મનીષ ધાનીજ, રોનક રાજકોટવાલા અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર વિક્કી મહેતાએ કહ્યું કે સ્ટોરીની ડિમાન્ડ મુજબ સમગ્ર વિડીયોમાં દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સમગ્ર ગીતનું મ્યુઝિક પ્રોગ્રામિંગ દર્શન શાહે કર્યું છે. આ ગીત સાથે જોડાયેલા તમામ ટીમ સભ્યનું માનવું છે કે ગુજરાતી સંગીતમાં આ મોસમ ગીત એક અલગ જ ટ્રેન્ડ સેટ કરશે. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ. એકચ્યુઅલી હવે દરેક સોંગમાં એવું હોય છે કે લાઈક હું તને પ્રેમ કરું છું, તું મને પ્રેમ કરે છે, અને બહુ જ બધા અલગ અલગ રીતે સમજાયેલું હોય છે. પણ અમે આમાં એક શબ્દ પકડ્યો, મોસમ. તો એ મોસમને લઈને અમે લોકો એને એક્સપ્લોર કર્યો છે અને નવી નવી ટ્રિક્સ બી અમે યુઝ કરી છે કે જે વસ્તુ કહે છે પહેલા કવિ કે મારા મનની મોસમ તું છે, તારા મનની મોસમ હું છું. એમાં નવી વસ્તુ એ છે કે જે વસ્તુને મુખડામાં કીધી કે તું મારી મોસમ છે અને હું પણ તારી મોસમ છું, જે બધું છે આપણે બંને છીએ એકબીજાનું, પણ અંતરામાં એ વસ્તુ છે કે મોસમ તો બદલાતી રહેશે. એટલે કોઈને એમ પ્રશ્ન ઉઠે કે મોસમ કહે છે ને હવે બદલાઈ જશે, પણ એનો મતલબ આપ્યો છે કે સેકન્ડ જે મોસમ જે છે અંતરામાં એ એક સિચ્યુએશન છે કે જેમ આપણે ગરડા થશું, આપણી ઉંમર વધશે અને ઉતાર ચઢાવ આવશે, કદાચ આપણા બંનેમાંથી કોઈ બી નહીં બી રહે કે સમય જશે, પણ જે વસ્તુ નહીં બદલાય એ જ આપણા વચ્ચેની પ્રેમ કહાની. એટલે કે મોસમ તો બદલાતી રહેશે, નહીં બદલાય કદી, તારી મારી વચ્ચે ઉભી પ્રેમ કહાની. એટલે આ રીતે એક પ્રેમની પરિભાષા વ્યક્ત કરવામાં આવી છે, અહીંયા આખું એને બતાવવામાં આવી છે. સર, ખાસ કરીને ગીતની વાત કરીએ તો કેટલા દિવસનું શૂટિંગ રહ્યું હતું, ક્યાં ક્યાં આને લોકેટ કરવામાં આવેલું હતું અને આગળ ભવિષ્યમાં આને જે લોન્ચ કરવામાં આવશે કઈ રીતનું રહેશે? લોન્ચ આનું કાલે જ છે અને મેઇન એક યુટ્યુબ પ્લેટફોર્મ છે આપણું, અને પ્લસ 100 થી વધારે આના ઓડિયો પ્લેટફોર્મ આપણા ઇન્ડિયામાં અને ઇન્ટરનેશનલી અવેલેબલ છે. તો એ બધા પ્લેટફોર્મ્સ પર ડિસ્ટ્રીબ્યુટ બી કરી રહ્યા છીએ અમે લોકો. ગાના, સાવન, પછી હંગામા, યુટ્યુબ મ્યુઝિક, સ્પોટીફાઈ અને આ બધા જેટલા બી મેજર છે ત્યાં. અને શૂટ આનું મલ્ટિપલ ફેઝમાં થયું છે. એકચ્યુઅલી આ ત્રીજું શૂટ છે. પહેલાં 2 વાર અમે શૂટ કર્યું, એ આખું ફેલ રહ્યું. નવેમ્બરમાં કર્યું, પછી ડિસેમ્બરમાં કર્યું, અને હવે આ ફાઇનલ અમે લોકો આ ફેબ્રુઆરી સ્ટાર્ટમાં કર્યું. તો આ શૂટ રહ્યું અમારું 4 દિવસનું અને 2 દિવસ હૈદરાબાદમાં રહ્યું. 2 દિવસ જે હૈદરાબાદમાં જે ક્લબમાં શૂટ કર્યું એ એશિયાનો વન ઓફ ધ ટોપ 5 લાર્જેસ્ટ ક્લબમાંથી એક ક્લબ છે અને ઇન્ડિયાનો સૌથી મોટો ક્લબ છે પ્રિઝમ, ત્યાં કર્યું. એન્ડ અહીંયા જે અમારો સ્ટુડિયો છે ત્યાં કર્યું, કિંગ્સ વિલા કર્યું, એન્ડ લિટલ રન ઓફ કચ્છ ત્યાંનું બાકીનું શૂટ કરવામાં આવ્યું. ખાસ કરીને કોવિડની ગાઈડલાઈનનું અનુસરવું જરૂરી હતું, શું ત્યાં તમને કોઈ મુશ્કેલીઓ? યસ, મુશ્કેલીઓ તો આમ ના કહેવાય, કારણ કે આ વસ્તુ હવે જોડાઈ જ ગયેલી છે, તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખીને બધી વસ્તુ કરવાની રહે છે. તો હવે મેઇન વસ્તુ કે આમ જોવા જઈએ તો સેટ પર બહુ જ બધા લોકો હોય. હવે અમારા ફ્રેન્ડ્સ બી અમને લોકોને કહેતા હોય કે ભાઈ યાર શૂટિંગ છે તો ચાલને લઈ જાય અમને લોકોને, તો અમે લિમિટેડ લોકો ગયા હતા, જેટલા લોકોની જરૂર હતી એટલા જ લોકોને. પ્લસ ત્યાં બી એક ડિસ્ટન્સ મેન્ટેન રાખ્યું છે જરૂર પૂરતું, કારણ કે હવે બધા